હવે આગળ વાત કરીએ તો દહેગામની. દહેગામ તાલુકાના ગમીતથી હાથીજન જવાનો 2 કિલોમીટરનો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી ભંગાર હાલતમાં. આ વિસ્તારના ખેડૂતો ચોમાસામાં પરેશાની ભોગવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ગમીતથી હાથીજન જવાનો કાચો માર્ગ છેલ્લા કેટલાય સમયથી રિપેર કરવામાં આવતો નથી, તેથી આ વિસ્તારના 50 થી 60 જેટલા ખેડૂતો ચોમાસાના આ રસ્તા ઉપર પાણી ભરાઈ જતાં ખેતરમાં જવાનું બંધ થઈ જાય છે અને ખેતરમાં જવા માટે ઢીંચણસમાં પાણીમાં ચાલતા જતાં ખેડૂતો વારંવાર પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો લાગતા વળગતા તંત્રો આ બાબતે તકેદારીના પગલાં ભરે તેવી ખેડૂતોની રજૂઆતો થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV દહેગામ. આશરે 100-200 વીઘાના ખેડૂતોને ચોમાસાની અંદર અમારા પાણીની અંદર આવવું પડે છે. ખેતી વારંવાર મુશ્કેલી પડે છે. બોર તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ કોઈ આને ઉકેલ આવ્યો નથી. તો અમારી માગણીને લાગણીને ધ્યાનમાં રાખી અને આના અનુસંધાનની અંદર ત્વરિત પગલાં લેવા માટે અમારી વિનંતી છે. સાના પગલાં લેવાનું, શું કરવાનું છે? માટી કામ તથા મેટલ કામનો રોડ જે મંજૂર થયેલો છે તે પરિપૂર્ણ કરવા માટે અમારી રજૂઆત છે.